અમીરગંજના ઇકબાલગઢમાં આરોગ્ય ખાતાએ પહેલા 4 દિવસમાં 580 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો ત્યારે આજે ઇકબાલગઢમાં આવેલ સ્વાસ્તિક શાળા ખાતે 15-18 વર્ષના 150 કિશોરોને વેક્સિન આપવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા તારીખ 3 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15-18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં આવેલ ઇકબાલગઢ સ્વાસ્તિક શાળામાં 15-18 વર્ષના કિશોરો માટેના રસીકરણ અભિયાનની શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષ ઉપરના 90% લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે। તેમણે કહ્યું કે ભારત સરકારની સૂચના 15-18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। જૂની પેઢીની સરખામણીએ નવી પેઢી વિજ્ઞાનને વધુ સારી રીતે સમજે છે, એટલે કે આ રસીકરણ અભિયાનમાં બહુ ઉત્સાહથી તમામ શાળાના બાળકોએ ભાગ લીધો છે। તેમણે કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લામાં 2.20 લાખ જેટલા 15-18 વર્ષના કિશોરોને 4-5 દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે। આ ઉપરાંત આગામી તારીખ 10 જાન્યુઆરી 2022 પછી જિલ્લામાં 25,219 હેલ્થ વર્કરો અને 47,058 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનો અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। જ્યારે ઇકબાલગઢ આરોગ્ય ખાતાની ટીમના મેડિકલ ઓફિસર રમીલાબેન ચૌધરી, ભરતભાઈ પંડ્યા, કોમલ અમીન, નિકિતા સોલંકી, પ્રિયદર્શી પરિહાર દ્વારા વિદ્યાર્થીઓને વેક્સિન વિશે પૂરી સમજણ આપીને વિદ્યાર્થીઓને વેક્સિન લેવા પ્રેરણા આપી હતી। તો વળી ઇન્જેક્શનની સોય જોઈને વિદ્યાર્થીનીઓ રડતા રડતા પણ વેક્સિન લેતા રમૂજી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ઇકબાલગઢ આરોગ્ય ખાતાના સુપરવાઇઝર દુર્ગેશભાઈ પ્રણામીએ જણાવ્યું હતું કે ઇકબાલગઢ આરોગ્ય ખાતામાં 1800 જેટલા 15-18 વર્ષના લાભાર્થીઓ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું ટાર્ગેટ છે, જેમાંથી ત્રીજા દિવસે 490 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે અને અન્યને પણ ટૂંક સમયમાં વેક્સિન આપવામાં આવશે। શુક્રાણા વાસિયા, ઝેડએસ ટીવી, અમીરગઢ। ધન્યશાળી સમજુ છું કે મને રસી મળી। મારી આશા છે કે તમે પણ રસી લેજો।